બેઝિક મેથ્સ માં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે મહત્વની એક રીત ભણવાના છે, શેષ પ્રમેય. અને અવયવ પ્રમેય પણ કહેવાય કે જ્યારે ત્રણ ઘાત વાળા પદ આપ્યા હોય, અહીંયા ત્રિઘાત આપી છે બહુપદી ત્રિઘાત, ત્યારે આના અવયવ કેવી રીતે પાડવાના. તો x વાળી બહુપદી છે અને આનો p ઓફ x થાય, તો સૌથી પહેલા આપણે એવું કરવાનું p ઓફ x ના બધા જ પદોના સહગુણકનો સરવાળો કરીશું. બધા જ પદોના સહગુણકનો સરવાળો કરીશું એટલે 1 माइनस थ्री माइनस छ प्लस आठ, तो एक ने आठ नौ, नौ माथी नौ जाए तो जीरो. जारे बधानो सरवाळो जीरो आवे त्यारे एक्स माइनस वन एक अवयव कहेवाय. याद रखीशु बधाज बराबर. बीजी रीते एवी छे के तमे छे ने एक्स नी जग्याए वारफरती आ चार किंमत लखो पहेला. शुं कीधुं? बराबर, बधाने किंमत वारफरती मूको. તમે જો આમાં x ની જગ્યાએ 1 લખો અને જવાબ 0 આવી જાય તો x માઇનસ 1 અવયવ. તમે આમાં x ની જગ્યાએ માઇનસ 1 લખો, આમાં ગમે ત્યાં 0 આવે તો x પ્લસ 1 અવયવ. આમાં 2 લખો અને 0 આવે તો x માઇનસ 2 અવયવ. આમાં x ની જગ્યાએ માઇનસ 2 લખો અને 0 આવે તો x પ્લસ 2 અવયવ. પણ ટૂંકી રીત આ છે કે આ બધાનો સરવાળો 0 થાય સહગુણકનો, એટલે x માઇનસ 1 અવયવ છે. હવે કોષ્ટક દોરવાનું બરાબર ને સહગુણક લખવાના આના બધાને. અહીંયા 1 माइनस त्रण माइनस छ अने आठ फरजियात शू लखवाना सहगुणको. अहींया x माइनस 1 अवयव होय तो 1 लखवानो, टूंकमां जे अवयव होय एनथी विरुद्ध शून्य लखवानो. एने x माइनस 1 होय तो 1 लखवाना, x माइनस 3 होय तो 3 लखवाना, x प्लस 3 होय तो माइनस 3. जे अवयव होय एनथी विरुद्ध अहींया लखवानो. अहींया फरजियात 0 लखवाना. शू लखवाना? 0. आ शू लख्या? सहगुणक. अहींया उभो धनक पे सरवाळो થાય, એક એક આ એક થાય, પછી એનું એ પદ અહીંયા આનો સરવાળો માઇનસ 2 થાય. બે ની બાદબાકી થાય ને, 1 માઇનસ 1 પ્લસ એટલે બાદબાકી, નિશાની મોટાની. અહીંયા માઇનસ 2 લખો, બે ની નિશાની સરખી એટલે સરવાળો, નિશાની મોટાની એટલે માઇનસ 8. અહીંયા માઇનસ 8. આ છેલ્લે વધીને શેષ કહેવાય. જે છેલ્લે વધી એને શું કહેવાય? શેષ કહેવાય. યાદ રાખશું બધા. તો હવે આપણી બહુપદીમાં x ઘન હતા, એક x તો આપણે અહીંયા વપરાઈ ગયો એટલે x ની 2 ઘાત આવે, x ની 1 ઘાત આવે, x ની કેટલી ઘાત આવે? 0. તો છેલ્લેથી શરૂ કરવાના 0 ઘાત 1 ઘાત અને 2 ઘાત. તો આપણે જે p ઓફ x હતા એના અવયવ આવી ગયા. પહેલો અવયવ આપણે જાતે નક્કી કર્યો કે x માઇનસ 1, પછી આ આવી ગયા x સ્ક્વેર માઇનસ 2x માઇનસ 8. પડી ખબર બધાને? હજી આપણે આના ભાગ પાડી શકાય. આગળ જે રીત શીખ્યા હતા ભાગ પાડવાની, એ રીતે કે 8 ના ભાગ પાડો બાદ બાકી 2 થાય. તો 4 2 8 ડાયરેક્ટ મેં શીખવાડ્યું હતું કે x સ્ક્વેર હોય તો બે કૌંસમાં x લખી નાખવાના, પછી ભાગ પાડે 4 2 8, પહેલી નિશાની વચ્ચે હોય એ જ, છેલ્લે માઇનસ છે અને નિશાની બદલાય એટલે આવી ગયો જવાબ. તો p ઓફ x ના 3 અવયવ આવે. કઈ રીતે કરી શકાય? ખ્યાલ આવે બધાને? ન ખબર પડી હોય તો આગળ આનો અભ્યાસ કરીશું. હજી અહીંયા p ઓફ x ના બધા પદોનો સરવાળો સહગુણક કરો. 3 ને 3 માંથી 1 જાય તો 2, 2 માં 3 જાય માઇનસ 6 માઇનસ 10. 0 નથી થતો. જો આમાં સરવાળો 0 થાય એટલે x માઇનસ 1 અવયવ છે. સરવાળો 0 નથી થતો તો આ બે નો સરવાળો કરો, આ બે નો સરવાળો કરો. એટલે એવું કહેવાય કે p ઓફ x ના એકી ઘાત વાળા પદોના સહગુણક નો સરવાળો. એટલે એકી ઘાત વાળા એટલે આ 3 ઘાત ને 1 ઘાત એકી ઘાત કહેવાય. એટલે 3 માઇનસ 8 એટલે કેટલા થાય? માઇનસ 5. હવે p ઓફ x ના બે કી ઘાત વાળા એટલે આ બંને થાય માઇનસ 1 માઇનસ 4. આ બંને નિશાની સાથે સરખા હોય બરાબર તો x પ્લસ 1 અવયવ છે. એટલે આ રીત ન કરવી પડે તમારે. એટલા માટે દરેક વખતે પહેલા શું કરવાનું? બધાનો સરવાળો 0 થાય તો x માઇનસ 1 અવયવ આ ક્રમ જ નક્કી કરી લખવાનો. પછી એ 0 ના થયું તો આ પહેલું ત્રીજું એનો સરવાળો, બીજું ચોથું એનો સરવાળો, બે સરખા આવે તો x પ્લસ 1 અવયવ. એ ના આવે તો શું કરવું આગળ વાત કરીશું. ચાલો હવે એની જ રીત x પ્લસ 1 અવયવ આવી ગયો છે. અહીંયા કેટલા લખીશું આપણે? માઇનસ 1 લખીશું. મેં કીધું હતું કે x માઇનસ 1 હોય તો 1, x પ્લસ 1 હોય તો માઇનસ 1. હવે બીજી વાત, સહગુણક લખીશું. અહીંયા 3 માઇનસ 1 માઇનસ 8 માઇનસ 4, અહીંયા તો 0 જ આવે ફરજિયાત બરાબર ને. પણ આનો સરવાળો 3. પેલામાં આપણે 3 ના 3 લખતા, 3 ના 3 નહીં લખાય કેમ કે અહીંયા માઇનસ 1 છે. તો નિશાની બદલવાની, અથવા એમ વિચારો કે અહીંયા જે આવે ને આને ગુણવાના, તો કે માઇનસ 3 થાય. આ બે નો સરવાળો શું થાય? માઇનસ 4 થાય. માઇનસ 4 અહીંયા ગુણાય એટલે પ્લસ 4. ટૂંકમાં અહીંયા જો નિશાની બદલાય આવે. ચલો આ બેનું બાદબાકી થશે, માઇનસ પ્લસ છે એટલે માઇનસ 4, નિશાની બદલાય એટલે 4. અહીંયા 0, આ 0 વધી શેષ કહેવાય.
शेष जीरो है तो आज अब एवं पड़े ने ओके तो एक्स निकली घात थी त्रण तो एक्स की बे घात एक्स की एक घात एक्स की जीरो घात इनो लखो चाले पहला अवयव आपणो कयो आवी गयो तो के x + 1 आवी गयो चलो बीजो अवयव शुं आवे तो के 3x² - 4x - 4 आवो आवी गयो आना भाग पाडवाना छे आपणे 4 करी 12 4 करी 12 એવા ભાગ પાડો કે બાદ બાકી 4 આવે 12 ને એવા ભાગ પાડો બાદ બાકી 4 આવે માઈનસ છે 6 દુ 12 તો આપણે શીખવાડ્યું તો હમણાં કે પહેલા બંને કૌંસમાં પહેલું પદ લખી નાખવાનું 3x તો કયા ભાગ પાડે તમે 6 દુ 12 અહીંયા 6 લખો અહીંયા 2 લખો નિશાની પહેલાની વચ્ચેની માઈનસ આવે બીજી બદલાઈને આવશે એટલે પ્લસ આવશે હવે અહીંયા બંનેમાં સરખું પહેલું જે પદ હોય ને બંનેમાં સરખું હતું 3 તો આ 3 વડે ભાગી દેવાનું એટલે આપણો અવયવ આવી ગયો x + 1 x minus 2 અને 3x plus 2 તો આવી રીતે જે છે એ અવયવ પાડી શકાય આ બે દાખલા તમારે જાતે ટ્રાય કરવાના છે ટ્રાય યોર સેલ્ફ બરાબર ટેસ્ટ યોર સેલ્ફ તમારી જાતને ચકાસવાની છે ચલો થોડું કંઈક અલગ લઈશું અહીં x નો ઘન છે પછી પાછું પદ નથી તો યાદ રાખજો જે પદ ના હોય ને એને વ્યાપક સ્વરૂપમાં લખી દેવાનું એટલે આવું કરવું પડે તમારે બરાબર આવું કરવું પડે એટલે વચ્ચે જે પદ ના હોય એ વ્યાપક સ્વરૂપમાં લખો એટલે 0x² લખાય x વાળો ના તો 0x લખાય થઈ ગયું ચાલો હવે ચેક કરો બધાનો સરવાળો 0 નહીં થાય જો દેખાય છે 0 ના થાય એટલે x - 1 અવયવ નથી હવે પહેલું ત્રીજું લો એટલે 1 માંથી 19 જાય તો - 18 એ પણ ના ચાલે 1 માં 0 માંથી 30 - 30 તો બે સરખા નથી થતા ને આપણે પહેલા કીધું કે સરવાળો 0 થાય તો x - 1 અવયવ પછી આપણે આ બે લઈએ આ રીતના સરખા નથી થતા એટલે x + 1 નથી તો હવે તમારે આગળ વિચારવું એટલે x ની જગ્યાએ આમાં 2 લખવાનું આમાં x ની જગ્યાએ 2 લખવાનું એટલે 2 નો ઘન + 0 * 2 નો વર્ગ 19 * 2 - 30 2 નો ઘન 8 આ તો 0 થાય - 38 - 30 બરાબર અહીંયા 19 2 - 38 તો હજી નથી આવતું નોટ ઇક્વલ ટુ 0 0 નથી થતું બરાબર તો આ 2 નહીં ચાલે તો માઇનસ 2 લખો તો જો માઇનસ 2 નો ઘન માઇનસ 19 માઇનસ 2 માઇનસ 30 બરાબર 2 મૂકીને 0 ના આવે તો હવે આગળ જવાનું માઇનસ 2 હજી ન આવે 3 લેવાનું એવી રીતે તો માઇનસ 2 નો ઘન માઇનસ 8 અહીંયા પ્લસ 38 માઇનસ 30 જો 0 થઈ ગયું તો માઇનસ 2 આગળ 0 થાય છે એટલે x + 2 અવયવ કહેવાય કયો અવયવ કહેવાય x + 2 ચાલો હવે અવયવ પાડશું કોષ્ટક પ્રમાણે દોરી દઈશું પહેલા આપણે એકલા લખશું માઇનસ 2 કેમ માઇનસ 2 લખ્યા તો કે x + 2 અવયવ છે એટલે અવયવ આ રીતે નક્કી કરવો પડે x - 1 આવે x + 1 આવે એ ના આવે તો x - 2 વિચારો એ ના આવે તો x + 2 વિચારો આગળ આગળ જતું જવાનું આવી રીતે ચાલો આ સહગુણક લખશું પહેલા 1 પછી 0 વ્યાપક સ્વરૂપ વાળું પછી માઇનસ 19 પછી માઇનસ 30 તો આવી રીતે જે છે એ બહુપદીને વ્યાપક સ્વરૂપમાં ગોઠવી દેવાની અને પછી જે છે એના શું કરી દેવાના સહગુણક લખી દેવાના છે ચાલો અહીંયા આપણે કેટલા લખશું હવે 0 લખશું તો આ બેનો સરવાળો 1 થાય આ 1 અહીંયા ગુણાય એટલે માઇનસ 2 થાય આનો સરવાળો માઇનસ 2 થાય અહીંયા ગુણાય એટલે પ્લસ 4 થાય આ બેનો સરવાળો માઇનસ 15 અહીંયા ગુણાય એટલે પ્લસ 3 છેલ્લે 0 એ શેષ આવી ગઈ આપણે 3 ઘાતવાળો દાખલો હતો એટલે x ની 2 ઘાત x ની 1 ઘાત x ની 0 ઘાત ચાલો હવે એવું લખીશું આપણે તો પહેલો અવયવ કયો આવી ગયો આપણે x + 2 x² - 2x - 15 15 ના ભાગ પાડો બાદ બાકી 2 થાય 5 કરી 15 તો x અને 5 x અને 3 નિશાની પહેલી તો કઈ આવે વચ્ચેની જ આવે બીજી બદલી રાખો એટલે પ્લસ આવે તો આવી રીતે છે અવયવ પાડી શકાય તો આજે મેં તમને 12 સાયન્સમાં પણ ઉપયોગી છે એવી રીત શીખવાડી છે આ તમને બરાબર શેષ પ્રમેયની રીત બરાબર દરેક ધોરણમાં ઉપયોગી છે 9માં ધોરણ શરૂ કરી 12માં ધોરણ અને ઇવન તમે જે યુપીએસસી જીપીએસસી આવે ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય તો ત્યાં પણ આવી રીતોનો ઉપયોગ થઈ શકે એટલે બરાબર પ્રેક્ટિસ કરો એટલે આ રીત પણ આવડી જશે આપણને